શાસ્ત્રમાં કહેલી વાતોને વગર સંશયે આદરપૂર્વક સ્વીકાર કરવો એનું નામ શ્રદ્ધા. અને શ્રદ્ધાપૂર્વક જો કાર્ય કરવામાં આવે તો શુભ પ્રસાદ મળે છે. ધર્મની પત્ની મૈત્રી, મૈત્રીએ પ્રસાદને જન્મ આપ્યો. જો સબકે સાથ મૈત્રી કરે, હિત કરે, કિસી કે લિયે બૈર ભાવ ન રખે, ઉસકા મન કભી ભી જલતા નહીં હૈ, વો સદા પ્રસન્ન રહેતા હૈ. ઓર પ્રસન્નતા હી પ્રસાદ હૈ. દયા ને અભય કો જન્મ દિયા, સબકે દુઃખ કો દૂર કરને કી ઈચ્છા, ઉસકા નામ દયા. ઓર ઇસસે વ્યક્તિ નિર્ભય બનતા હૈ. ધર્મની એક પત્નીનું નામ શાંતિ અને એનાથી એનો જે દીકરો થયો એનું નામ સુખ. ધર્માચરણ કરવાથી જીવનમાં શાંતિનો અનુભવ થાય છે અને શાંતિ દ્વારા જ જીવનમાં સુખ આવે છે. સુખથી શાંતિ નથી, પણ શાંતિથી સુખ છે. આવી રીતે ધર્મના પરિવારની ચર્ચા આવી. તેર કન્યાઓના વિવાહ ધર્મ સાથે, ચૌદમી કન્યા સ્વાહા, એનો વિવાહ અગ્નિદેવ સાથે થયો. એટલે અગ્નિ હોમ કરતા આપણે સ્વાહા એવું બોલીએ છીએ. પંદરમી કન્યા સ્વધા, એનો વિવાહ પિતૃ સાથે થયો. એટલે તર્પણ કરતા સમય સ્વધા એવું ઉચ્ચારણ કરવામાં આવે છે. અને સૌથી નાની દીકરી, સૌથી છોટી કન્યા સતી, સોલમી કન્યા, એ સતીનો વિવાહ શિવજી સાથે થયો. વિદુરજીએ મૈત્રીજીને પ્રશ્ન પૂછ્યો કે શિવજી તો આત્મારામ છે, કોઈની સાથે દ્વેષ ભાવ રાખતા નથી, તો દક્ષ સાથે એમનો દ્વેષ, એમને વેર ભાવ એમની સાથે કેમ થયો? મૈત્રે ઋષિએ કહ્યું, એક વારની વાત છે, દક્ષને પ્રજાપતિઓનો પ્રમુખ બનાવવામાં આવ્યો અને પ્રધાન મુખ્ય પ્રમુખ બની ગયા, એટલે અભિમાન આવ્યો સત્તાના લીધે. એક દિવસની વાત, સભા ભરાયેલી હતી અને સભામાં જ્યારે દક્ષ પધાર્યા તો દક્ષને જોઈને પૂરી સભા ઊભી થઈ ગઈ. પણ એ સભામાં બે વ્યક્તિ ઊભા ન થયા, એક તો બ્રહ્માજી અને બીજા શિવજી. દક્ષે વિચાર્યું કે બ્રહ્મા તો પિતા તુલ્ય છે, પિતા છે, એ ઊભા ન થયા સમજાયું, પણ આ શિવ ઊભો કેમ ન થયો? કેવા લાગ્યા કે આ તો બ્રહ્માજીના કહેવાથી મેં મારી સુંદર કન્યા સતીને એને પરણાવી આપી અને આ મરકટ લોચન મારો સન્માન નથી કરતો, મારું અપમાન કરે છે. અપશબ્દો કયા, પણ શિવજી શાંત ભાવથી બેઠા રહ્યા. અપશબ્દોને પણ સ્તુતિના અર્થમાં લઈ લીધો. મરકટ તુલ્યાન, મરકટાન, મરકટ તુલ્યાન લોચતે કૃપયા પશ્યતિ. એટલે જે મરકટ જૈસે કો ભી જો કૃપા કી નજર સે દેખે વહ મરકટ લોચન, એનો સદર્થ લીધો. ત્યાં જ સભામાં એલાન કર્યું કે હવે આજ પછી જે પણ યજ્ઞ થશે, સભા થશે, એમાં શિવને આમંત્રણ નહીં આપવામાં આવે, એને કોઈ નહીં બોલાવે. હવે એ તો પ્રધાન હતો, એને બધાની વાત માનવાની. સમય ધીરે ધીરે નીકળો, યજ્ઞ થવાના બંધ થઈ ગયા. લોકો વિચારવા લાગ્યા, યજ્ઞ કરીશું અને એમાં જો શિવજીને નહીં બોલાવ્યો તો શિવજી ક્રોધિત થશે, અને જો શિવજીને બોલાવ્યો તો દક્ષ નારાજ થઈ જશે. લોકો યજ્ઞ કરવાનું બંધ કરી દીધું. ઘણા વર્ષો વીતી ગયા. દક્ષે વિચાર્યું, કોઈ યજ્ઞ ન કરે તો કઈ નહીં, હું યજ્ઞનું આયોજન કરું. અને પછી દક્ષ એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું, બધાને આમંત્રિત કર્યા, મહેમાનોને. દૂર દૂરથી લોકો એ યજ્ઞમાં સામેલ થવા ગયા. આકાશ માર્ગથી દેવગણ જઈ રહ્યા હતા. સતીએ જોયું, પૂછ્યું દેવોને, આપ ક્યાં જાઓ છો? તો કહ્યું કે દક્ષને ત્યાં યજ્ઞ થાય છે, અમે ત્યાં જઈએ છીએ. સતીને મનમાં ઈચ્છા થઈ કે પિતાને ત્યાં યજ્ઞ થાય છે, આટલો મોટો, આટલા વર્ષો પછી યજ્ઞ થાય છે અને હું અહીંયા બેઠું. પૂછ્યું શિવજીને, નાથ, હું યજ્ઞમાં જાઉં?
શિવજીએ કહ્યું કે યજ્ઞમાં ન જાઓ તો જ સારું છે, અને અમને બોલાવ્યા નથી, એટલે જ મેં નાથ એમ નથી કહ્યું કે આપ પધારો, આપ આજ્ઞા આપો તો હું જાઉં. અને એમ પણ નાથ, ગુરુને ત્યાં, પ્રભુને ત્યાં, પિતાને ત્યાં જવું હોય તો એમાં આમંત્રણની જરૂર ન હોય, દીકરીની ફરજ છે સામેથી ચાલીને પહોંચે. મારી બહુ ઈચ્છા છે, આપ આજ્ઞા આપો તો હું જાઉં. આપ જો એ સભામાં ઉભા થયા હો તો આજે આ પરિસ્થિતિ નો આવી ગયો. પૂછ્યું કારણ, બહુ વિવેકથી વાત કરી. શિવજીએ કહ્યું કે માન દેહને નથી અપાતું, દેહના રહે દેહની અંદર રહેલા દેવને માન આપવામાં આવે છે. સંસારી વ્યક્તિ સંપત્તિ સત્તાને આધીન થઈ કોઈ વ્યક્તિનું સન્માન કરે છે, પણ સજ્જન સંત વ્યક્તિ એ દેહના અંદર રહેલો જે દેવત્વ છે, સજ્જનત્વ છે, એને જોઈને એને આદર માન આપે છે. અને આ જે દક્ષ છે એ તો અભિમાનનું સ્વરૂપ છે, અને હું ઊભો થઈને એના અભિમાનને પોષણ ન આપી શકું, એ ધર્મ નથી. તમારે જવું હોય તો તમે જાઓ. સતી જવા માટે તૈયાર થયા. આલ્યો મારી નંદી ઉપર બેસીને જાઓ. અને નંદી ઉપર હવે સતી બેઠા અને દક્ષના યજ્ઞમાં. બહુ સુંદર વર્ણન માનસમાં કર્યું. પિતા ભવન જબ ગઈ ભવાની, 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 દક્ષ ત્રાસ કાહુના સન્માની, દક્ષ ત્રાસ કાહુના સન્માની, સાદર મિલી ભલે હી એક માતા, સાદર મિલી ભલે જબ ગઈ ભવાની, પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ ત્રાસ કાહુના સન્માની, દક્ષ ત્રાસ કાહુના સન્માની. ખૂબ જ પ્રેમ ભાવ સાથે સતી પિતાના યજ્ઞમાં ગઈ, પણ ત્યાં એને કોઈ બોલાવ્યો નહીં. બધા ડરવા લાગ્યા કે જો આની સાથે વાત કરીશું દક્ષ નારાજ થઈ જશે, ક્રોધિત થઈ જશે. એમની અવગણના કરવામાં આવી. સતી બહુ દુખી થઈ, અને સતીનો એ વધારે વાતનો દુખી થયો કે આટલા આટલા લોકો આ યજ્ઞમાં આવ્યા અને અહીંયા મારા નાથની અવગણના કરવામાં આવી છે, શિવજીનો અનાદર કરવામાં આવી રહ્યો છે. બહુ દુખી થઈ. દક્ષે એને ન બોલાવ્યો. રડતી રડતી માતા પાસે ગઈ. તો એ માનો પ્રેમ તો કોઈનાથી ડરે નહીં. અને ભગીની બેન એની બહુ પ્રેમથી બોલાવ્યો. માતા એને ગળે લગાડી સાંત્વના આપી. જ્યાં માતાએ ગળે લગાડી પતિને વધારે રૂપાય. થોડીક સાંત્વના મળી કે ચલો માતાએ તો મને પ્રેમ ભાવથી બોલાવ્યો. વધારે એને દુઃખ થયું કે અહીંયા મારા નાથની અવગણના કરવામાં આવી. આટલું મોટું આયોજન, માતા એને સાંત્વના આપે છે, બેટા રડ નહીં. જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં.
अमीर कोई अंतर नी महालय मान थी होती, अमीर कोई अंतर नी महालय मान थी होती होती, अने शीतलता पामवाने मानवी तू दोट कामू के जे हो यछे मानी गोदमा ते हिमालय मान थी होती, जे मस्ती हो यछे आखो सुरालय मान थी होती, अमीरी कोई अंतरनी महालय मान थी होती, અને શીતલતા પામવાને તું માનવી દોટકા મૂકે જે હોય છે માની ગોદમાં તે હિમાલયમાં નથી હોતી, જે હોય છે માની ગોદમાં તે હિમાલયમાં નથી હોતી, પિતા ભવન જબ શરીર વ્યર્થ છે અને શરીર બાદ અંગૂઠા માંથી એમને અગ્નિ પ્રગટ કરી અને એ અગ્નિ ધીરે 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 એમના શરીરને બાળીને રાખ કરી નાખી, સતી આત્મદાહ કર્યો અને જ્યાં સતી આત્મદાહ કર્યો એ સતીના આત્મદાહના સમાચાર નંદીએ શિવજીને આપ્યા, શિવજીને જ્યાં સતીના આત્મદાહના સમાચાર મળ્યા શિવજીને ક્રોધ આવ્યો, જટા ખોલી જટાને શિલામાં પછાડી વીરભદ્ર પ્રગટ થયો અને વીરભદ્રને આજ્ઞા આપી કે જા એ યજ્ઞમાં દક્ષનો સંહાર કર, જે જે યજ્ઞમાં આવ્યા છે યજ્ઞમાં આવેલા લોકોને માર, ભયાનક અવાજ કરતો વીરભદ્ર યજ્ઞમાં ગયો, શિવજીએ પોતાના ત્રીજા નેત્ર ખોલ્યા અને શિવજી તાંડવ કરવા લાગ્યા, હે પાતવી ગલ જલ પ્રવાહ પાવિત સ્થલે જટાટવી ગલ જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વ્યલંબ લંબિતા ભુજંગ તુંગ માલિકા ડમત 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 નિનાદવ ડમર વય સકાર ચંડ તાંડવં તનો તુન શિવ શિવં, જટા કટાહ સંભ્રમ ભ્રમ પલિંપ નિર્જરી વિલોલ વિચિવલ્લરી વિરાજમાન મૂર્ધની દગત દગત દગજ્વલલ લાટ પટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષણ ચંદ્રવાલ ગંગ પીત રંગમાં વિમલ નિર્ગાજે હે લોચન ત્રૈલાલ લાલ ચંદન કી ખોરી વાલ ભૂપટી સિંદુર ગુલાલ ભૂપટી વરસાજે મુંડન કી કંક માલ વ્યસંદર દે ખુશાલ મુંડન કી કંઠમાલ વ્યસંદર દે કુશાલ સ્ફટિક જાલ રુદ્રમાલ હરદયાલ નાચે હે બમ 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 ડમરુ બાજ બમ 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 ડમરુ બાજ નાદ વેદ સ્વર સુસાદ શંકર મહારાજ આજ તાંડવ નાચ રે ભોલે મહારાજ આજ તાંડવ નાચે
જણમત ભયંકર વાત નાને અંધ કળતે નકળે ભણ કે ન ભગે રો જાય બંબર ગજ ચંગર વાગ તમ રૂપ ડહંકર બાજ જટંગર પર સ્વર સુ સૈલાસ રે તમૃત ડહંકર બાજ જટંગર કે કૈલાસ સ્વરે પરમેશ્વર મોત ધરી પશુ પાવન કામ પ્રજરણ નચ કરે હે हड़ताल मृदंग हो कटिया कट जाकट धिकट नाद धरे धीर जाकट धिकट नाद धरे हड़ताल मृदंग हो कटिया कट जाकट धिकट नाद धरे दरद गाड़ दिडी कट विकट धोकट फर फर कट फेर पड़े दजड़े न बधोम धड़ा कट धिकट कबड़े न धोम धड़ा कट धिकट घे कट घोर बताड़ धरे परमेश्वर मोद धरी पशु पारण काम प्रजारण नाच करे जिरे काम प्रजारण नाच करे दादी लांग दादी लांग धिदगट धिदगट धिदांग ब्राज कमरुदंग मयूर विष्णु कमर बांधे शंकर महाराज तांडव नाचे रे रे भोले महाराज यार तांडव नाचे रे रे शंकर महाराज यार बलावी ने केवा विनती कर मनाएगा अगर शांत भाव शांत भाव शिव जी क्रोध पर बहुत जल्दी दे दी जाए ने शांत पण बहुत जल्दी थी जाए બધા દેવો આવીને સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ સાંભળીને શિવજી શાંત થયા. અને પછી એક કથા આવે છે કે દક્ષને આગળ બકરાનું મોઢું લગાડ્યું ને પછી આગળ યજ્ઞ પ્રારંભ કર્યો. આ રીતે દક્ષ યજ્ઞમાં ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા આવે. યજ્ઞમાં ત્રણ દોષ હતા જેના લીધે આ યજ્ઞ સફળ ન થયો. યજ્ઞ કરવાનું કારણ એક તો અધિકારની ભાવના અને અભિમાનનો ભાવ. અભિમાન અને અધિકારના ચલતે એ યજ્ઞ કર્યો એટલે યજ્ઞ સફળ ન થયો. કોઈ પણ ધર્મ કાર્ય કરીએ એમાં અભિમાન અધિકારની ભાવનાથી ન કરવું. બીજું કારણ બતાવ્યું કે બ્રહ્મ જ્ઞાન વાળા જે પુરુષો બ્રાહ્મણો હતા એની અવજ્ઞા કરવામાં આવી. અને ત્રીજું કારણ બતાવ્યું કે કાલગ્રસ્ત ભૂમિ ઉપર એ યજ્ઞ કર્યો જેના લીધે યજ્ઞ સફળ ન થયો. ધર્મ પ્રકરણ પછી આગળ અર્થ પ્રકરણ જેમાં ધ્રુવજીનું ચરિત્ર બતાવ્યું. ખૂબ જ સુંદર ચરિત્ર કથા પ્રચલિત કથા. ઉત્તાનપાદ રાજા અને એ ઉત્તાનપાદ રાજાની બે રાની, એકનું નામ સુરુચિ અને બીજી સુનીતિ. ઉત્તાનપાદ રાજા એટલે આ જીવ અને આ જીવની પણ બે રાણીઓ. આપણે આપણા માર્ગમાં પણ આપણને પણ સમય મળતા બે બે માર્ગ મળે, એક સુનીતિનો માર્ગ અને એક સુરુચિનો માર્ગ, એક શ્રેયનો માર્ગ અને બીજો પ્રેયનો માર્ગ. આપણે શ્રેયને છોડીને પ્રેયમાં પાછળ લાગી જઈએ છીએ. એટલે જે પ્રિય એટલે જે પ્રિય છે અને શ્રેય એટલે કલ્યાણ કરવા વાળું. બુદ્ધિમાન વ્યક્તિ શ્રેય અને પ્રેય બંને માર્ગોનો વિચાર કરીને બંનેને છૂટા કરીને અને કલ્યાણ કરવા વાળું જે માર્ગ છે એને પસંદ કરે છે. આ પ્રિય માર્ગ શરૂઆતમાં તમને બહુ સરળ લાગશે, ગમશે, પણ આગળ જઈને તમને દુઃખ આપશે. અને શ્રેયનો જે માર્ગ છે શરૂઆતમાં તમને કઠિન લાગશે, પણ આગળ જઈને શાશ્વત સુખ આનંદ તમને એમાં મળશે. યાની એ સુનીતિ ઓર સુરુચિ દો ઇનકી પત્ની અને ઉત્તાનપાદ રાજા એને પણ સુનીતિ કરતા સુરુચિમાં વધારે પ્રેમ.
સુનીતિના દીકરાનું નામ ધ્રુવ અને સુરુચિથી જે પુત્ર થયો એનું નામ ઉત્તમ. ઉત્તમ પિતાના ખોડામાં રમી રહ્યો હતો ત્યાં ધ્રુવને પણ ઈચ્છા થઈ. ધ્રુવ પિતા પાસે આવ્યો રમવા. એની બીજી માતા સુરુચિએ જોયું, ખોડામાંથી ઉતાર્યો અને અંદર જઈને ખીજાઈ. તારે પિતાના ખોડામાં બેસવું છે, સિંહાસન પર બેસવું છે, જા પહેલા તપ કર અને તપ કરીને ભગવાનને પ્રસન્ન કર અને પ્રસન્ન થાય ને વર માંગવાનું કે. તારે વર માંગજે કે સુરુચિના ગર્ભથી મારો જન્મ થાય ત્યારે તું સિંહાસન પર બેસી શકે. ધ્રુવ રડતા રડતા એની માતા સુનીતિ પાસે આવ્યો. સુનીતિએ બહુ પ્રેમથી એને સાંત્વના આપી, કહી કે આમાં કોઈ ખોટી વાત તારી માએ કરી નથી, આ શિક્ષા તો હું તને હજી સુધી ન આપી શકી, એ વાત તારી સુરુચિ માતાએ કરી છે. ભગવાનને પ્રસન્ન કરવા, એમનું સેવા કરવી, એમનું સ્મરણ કરવું એ આપણા બધાનો ધર્મ છે અને એને પ્રસન્ન કરવા માટે તપ તો બેટા કરવું જ પડશે. એમ કર, તું આ મહેલને છોડ, વનમાં જા ને તપ કર. માતાએ બહુ સરસ ઉપદેશ આપ્યો. વિચારો, આ 5-6 વર્ષના ધ્રુવ એટલા નાના બાળકને માતા કેવો ઉપદેશ આપે છે અને કહ્યું કે આ તપ કરવાની આ જ ઉંમર છે. સાચી ઉંમર ભક્તિ ધર્મ કાર્ય કરવાની, બાળપણ યુવા અવસ્થા, હા, એ શ્રેષ્ઠ સમય કહેવાય. માતાની આજ્ઞા લઈને ધ્રુવ વનમાં ગયા. માતાએ કીધું છે ભગવાનને પ્રસન્ન કરવાના છે, તપ કરો, ભગવાનને પ્રસન્ન કરીશ. વિચારતા વિચારતા વનમાં જાય છે તે ત્યાં નારાજીને વિચાર આવે કે આ નાનકડો બાળક ક્યાં તપ કરવા જાય છે. આવેશમાં આવીને નીકળી ગયો, ચાલો એની પરીક્ષા લો. નારદજી આવ્યા અને નારદજીએ પૂછ્યું કે ધ્રુવ કહાં જા રહે હો? મેં વનમે જા રહા હું. ક્યા કરોગે? તપ કરૂંગા, ભગવાન કો પ્રસન્ન કરૂંગા. અરે બેટા, હજારો હજારો યુગોથી મોટા મોટા ઋષિઓ તપ યજ્ઞ કરે છે, તોય એને ભગવાને દર્શન નથી આપ્યા ને તું આટલી નાની ઉંમરમાં ક્યાં તપ કરવા જાય છે? તારી તો રમવાની ઉંમર છે, જા પાછો. નહીં નહીં, મારી માતાએ કીધું છે. આ વસ્તુ સમજવાની, બાળપણથી જે માતા પિતા દ્વારા જે બાળકોને સુસંસ્કાર આપવામાં આવે એ એવા એના હૃદયમાં બંધાઈ જાય ને, મોટો થઈને દ્રઢ ભાવ, જે નિષ્ઠાની વાત કરી, જે શ્રદ્ધાની વાત કરી હમણાં પૂર્વમાં, એ નિષ્ઠા એની અંદર આવે છે. એ નિષ્ઠા ક્યારે? કે જ્યારે બાળપણથી સંસ્કાર આપવામાં આવે. આપણે કહીએ ને, પાકા ઘડે કાંઠા ન ચડે. નાનું બાળક હોય ત્યારથી એને સારા સંસ્કાર આપ્યા હોય. નહીં, મારી માએ કીધું છે કે આ જ ઉંમર છે, આ જ સમય છે ભગવાનની પૂજા તપ કરવાનો. અરે બેટા, કેટલા સમયથી લોકો કરી રહ્યા છે, એને દર્શન નથી આપ્યા, તને આપશે કે? હા, મને દર્શન આપશે, મને વિશ્વાસ છે. કે તને આવો વિશ્વાસ કેમ છે? કે બીજા કોઈને મળ્યા હોય કે ન મળ્યા હોય મને એની ખબર નથી, પણ મને ભગવાન મળશે. કારણ? કારણ કે મને આપ મળી ગયા છો. આપ તો નારદજી, આપ તો શ્રેષ્ઠ ગુરુ છો, ભક્તિ માર્ગના આચાર્ય છો. અને જેને શ્રેષ્ઠ ગુરુ મળી ગયા હોય પછી ભગવાનની કૃપાથી એ જીવ વંચિત નથી રહેતો. મને આપ મળી ગયા છો તો મને ભગવાને મળશે. નારદજી બહુ પ્રસન્ન થયા અને નારદજીએ નામ દીક્ષા આપી અને કહ્યું કે આ મંત્ર એમ કર, યમુનાજીના તીર ઉપર જા મધુવનમાં અને મધુવનમાં જઈને આ હું જે મંત્ર આપું છું એનું સ્મરણ કરજે, બહુ જલ્દી તારા ઉપર ભગવાન પ્રસન્ન થઈ જશે. નારદજીએ પોતાનો હસ્ત ધ્રુવ ઉપર પધરાવ્યો અને નારદજીને ચરણસ્પર્શ કરીને ધ્રુવ આવ્યા મધુવનમાં અને મધુવનમાં આવીને ગુરુના બતાવેલા મંત્રનું સ્મરણ કરવા લાગ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રરાય, વાસુદેવાય પ્રભુ
कृष्णचंद्र राय वासुदेवाय प्रभु कृष्णचंद्र राय वासुदेवाय प्रभु कृष्णचंद्र राय પ્રાચીન કાલમાં ત્યાંથી યમનાજી વહેતા યમનાજીના તટ ઉપર આવીને ગુરુના બતાવેલા મંત્રોનું સ્મરણ કરવા લાગ્યા 6 મહિના સુધી બહુ કઠિન તપસ્યા કર્યા પહેલા માસમાં 3 દિવસનો સંકલ્પ લીધો એક આસન ઉપર બેસે ધ્યાન ધરે અને કેવલ ફલાહારનું ભોજન કરે અને ગુરુના બતાવેલા મંત્રોનું સ્મરણ કરે એક માસ પૂરો થયો બીજો મહિનો પ્રારંભ થયો અને હવે બીજા મહિનાના પ્રારંભમાં 6 દિવસનો સંકલ્પ લીધો ફલાહારનો ત્યાગ કર્યો અને કેવલ પત્તાઓનું ભક્ષણ કરતા અને ગુરુના બતાવેલા મંત્રનું સ્મરણ કરતા વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્ર રાય વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્ર રાય વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્ર 2 મહિના પૂરા થયા ત્રીજો મહિનો પ્રારંભ થયો અને હવે 9 દિવસનો સંકલ્પ લીધો અને હવે પત્તાઓનું ભક્ષણ કરતા હતા એ બંધ કર્યું ને કેવલ યમનાજીના જલનું સેવન કરે અને ગુરુના બતાવેલા મંત્રનું સ્મરણ કરતા હતા ઓમ નમો ભગવતે વાસુદેવાય 3 માસ પૂરા થયા 4th મહિનો પ્રારંભ થયો 12 દિવસનો સંકલ્પ લીધું કેવલ દિવસમાં હવે એક જ વાર શ્વાસ લે પોતાના પ્રાણોને રોક્યા એક વાર શ્વાસ લે યમના જલનું સેવન કરે અને મંત્ર જે ગુરુએ બતાવ્યું છે એનું સ્મરણ કરતા જાય સુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય 4 માસ પૂરા થયા 5મો મહિનો પ્રારંભ થયો હવે યમના જલનું સેવન પણ છોડી દીધું કેવલ વાયુનું ભક્ષણ કર્યું 15 દિવસનો સંકલ્પ લીધો આમ કરતા કરતા 5 મહિના પૂરા થયા 6ઠો મહિનો આવ્યો અને હવે સંકલ્પ લીધો કે જ્યાર સુધી ભગવાન દર્શન નથી આપતા ત્યાર સુધી શ્વાસ નથી લેવો પોતાના પ્રાણોને રોકી લીધા અને બસ ગુરુના બતાવેલા મંત્રનું સ્મરણ કરતા હતા ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાને જોયું કે મારા ભક્ત પ્રાણ નથી લેતો શ્વાસ નથી લેતો તો ભગવાને પણ પોતાના પ્રાણો રોકી લીધા અને જ્યાં ભગવાને પોતાના પ્રાણ રોક્યા બધા દેવતાઓ ગભરાવા લાગ્યા તો બધાનો દમ ઘૂંટવા લાગ્યો પ્રભુ પાસે આવ્યા વિનંતી કરી પ્રભુ આપ પોતાના ભક્તને દર્શન આપો ભગવાન કહે હું એને દર્શન શું આપું હું તો જોઉં આ મારો નાનકડો ભક્ત કેવો છે કેવી આર્ત ભાવના સાથે મને પુકારે છે હું એને દર્શન આપવા નહીં જાઉં હું એને દર્શન કરવા જઈશ ભગવાન એવા ભક્તોનું દર્શન કરવા સામેથી આવે છે અને 1000 મુખ ધારણ કરીને ભગવાન આવ્યા ધ્રુવ પાસે કહ્યું એ બાલક આંખો ખોલ હું તારા જપથી પ્રસન્ન છું બહુ કઠિન તપસ્યા કરી હો એવું તપ કોઈ કરી ન શકે મોટા મોટા પંડિતો વિચારવા લાગ્યા અરે આટલા હજારો યુગોથી લોકો તપ કરે છે જપ કરે છે ભગવાન પ્રસન્ન નથી થતા અને આ 6 મહિનામાં ધ્રુવને ભગવાને દર્શન આપ્યા શ્રી મહાપ્રભુજી એનું કારણ બતાવ્યું ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાસુરાભિષ્ટ દે વિશુદ્ધ મથુરા સકલ કી હે ધ્રુવે તો યમનાજી કી કૃપા ભઈ હૈ જિને ભૂલી જાત પિય તિન સુધી કરી દે
प्रेम के फंद ते गहिजू राखे। ठाकुर जी तो यमुना जी थी बंधायेला ने यमुना जी कहे प्रभु आपने आज ऊपर कृपा करवानी छे। अने ठाकुरे हड़ी गाड़ी ने नी पाए पोग्या। અને યમનાજી કેની ઉપર કૃપા કરે આ કલિકાલમાં, કારણ કે કલયુગના દોષ પ્રબળ છે તો આ કલિકાલમાં યમનાજીની કૃપા કયા જીવ પર થાય? બ્રહ્મ સંબંધ જબ હોત વા જીવ કો તબ હી ઇનકી ભુજાવાન કરકે દોર કર શોર કર દોડીને હડી ગાડીને જાય આ વલ્લભની શરણમાં આવ્યો છે, પ્રભુ આપની શરણમાં આવ્યો, હવે આને આપ કૃપા કરો। એટલે વલ્લભની શરણમાં જે જીવ આવ્યો હોય પછી એની સિફારિશ પછી યમનાજી કરે। ભગવાને કહ્યું તારી ભક્તિ તારી ભાવથી હું પ્રસન્ન છું અને મને ખબર છે તને શું જોઈએ છે। તત્પ્રયચ્છામી ભદ્રં તે દુરાપમપિ સુવ્રતઃ। તત્પ્રયચ્છામી, તારે સિંહાસન પર બેસવું છે ને, પિતાની ગોદમાં બેસવું છે ને, રાજા બનવું છે। ભગવાન એવું ચાહતા કે આ પરમ ભક્ત છે ને એ ભક્ત સિંહાસન પર બેસે। સત્તા પર બેસવા વાળો વ્યક્તિ જો ધર્મનિષ્ઠ હોય, ધર્મનીતિને જાણકાર હોય, ધર્મનીતિને માને તો એના સત્તા કાલમાં પ્રજા બહુ સુખી થાય। અને જે સત્તા ઉપર બેસેલા વ્યક્તિ જો અધર્મ હોય, અધર્મી હોય, એમાં પ્રજા દુખી થાય। ભગવાનના દર્શન કરીને ધ્રુવજી સ્તબ્ધ હો ગયા। ઈચ્છા ઘણી બોલવાની પણ સામે પ્રગટ થયા શું બોલું। અને પછી પ્રભુએ પોતાનો શંખનો સ્પર્શ ધ્રુવને કરાવ્યો અને એમની વાણી જાગૃત થઈ ગઈ। યોન્તઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગારિ પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ। હે નારાયણ, આપ મેરે અંદર પ્રવેશ કરકે મેરી ઇસ સુષુપ્ત વાણી કો આપ હી જાગૃત કરતે હૈ ઓર આપ હી કે કારણ સભી ઇન્દ્રિયાં ચેષ્ટા કરતી હૈ। સભી પ્રાણીઓ મે પ્રાણ સ્વરૂપ પ્રભુ મેં આપકો નમસ્કાર કરતા હું। ધ્રુવજી કી સ્તુતિ સે ભગવાન બડે પ્રસન્ન હુએ, વરદાન દિયા અને પછી સમયની સાથે આગળ એમનો ધ્રુવજીનો રાજ્યાભિષેક થયો। એક વાર વનમાં એમના ભાઈ ઉત્તમે યક્ષે એમનો સંહાર કર્યો તો યક્ષને મારવા માટે તૈયાર થયા ત્યાં એમના પિતામાં મનુએ સમજાવ્યું કે વૈષ્ણવ ક્યારે વેર ન લે, ક્ષમા કરો। ને પછી એ યક્ષોને ક્ષમા આપી ને પછી ત્યાંથી 36,000 વર્ષ સુધી એમણે રાજ્ય કર્યું અને પછી આવ્યા ઋષિકેશ ગંગાજીના તીર ઉપર, સાધના જપમાં મન લગાડ્યું પણ ગંગાજીનો પ્રવાહ એટલો તેજ કે ત્યાં એ સાધના ન કરી શક્યા, વિચાર્યું બીજા સ્થાને જાઉં, ત્યાં જ ગંગાજી પ્રગટ થયા અને હાથ જોડીને વિનંતી કરી, હે ધ્રુવ મહારાજ આપ મેરે તટ કો છોડ કે મેરે કિનારે કો છોડ કે આપ ન જાય, કારણ કે ગંગાજી એ વચનના લીધે તો પૃથ્વી ઉપર આવ્યા છે। ગંગાજી નું અવતરણ ની કથા જયારે આવે છે ગંગાજી એ કીધું કે આ બધા લોકો મારામાં પાપ ધોશે પણ હું એ પાપ માંથી કેવી રીતે મુક્ત થઈશ, કે એ પાપીઓની વચ્ચે કોઈ ભક્ત પણ આવશે ને ભક્તનો સ્પર્શ આપને થશે તો આપ પાપથી મુક્ત થઈ જશો। ગંગાજી મેં અબ મેરી લહેરે મારો પ્રવાહ આપને કોઈ પણ શ્રમ નહીં આપે। અને આજે પણ ત્યાં એ ગંગાજીના ઘાટ પર ધ્રુવ ઘાટ બહુ ગંગાજીનો પ્રવાહ શાંત નિર્મલતાથી વહે છે। પછી એક દિવ્ય વિમાન આવ્યું અને એ દિવ્ય વિમાન ધ્રુવજીને જ્યાં સપ્તઋષિજીની પરિક્રમા કરે છે ત્યાં લાવીને સ્થિત કર્યું, જે કોઈને ન મળ્યું એવું ધ્રુવને મળ્યું, એવો અર્થ એ ધ્રુવજીને મળ્યો। ધ્રુવ ચરિત્ર સમાપ્તિ પછી
मैत्रेय जी कहे छे के नारायण सरोवर ना किनारा ऊपर शिवजी ए प्रचेताओं ने उपदेश आपे। प्रश्न पूछो कि आप प्रचेता कौन छे? कथा कहता हुआ मैत्रेय जी कहू कि ध्रुवनाज वंश में प्रचेता थया। ध्रुवना वंश में एक राजा थया अंग, अंग ना थया वेन। अंग सदाचारी हता पण वेन दुराचारी हतो। एना शासन काल में प्रजा बहु दुखी थई। ब्राह्मणों ना श्राप ना लीधे एने मृत्यु थयु। राजा वगर नी प्रजा दुखी थवा लागी अने पछी ए वेन ना शरीर नु दोहन करवामां आव्यु। અને શરીરનું જ્યારે મંથન થયું ત્યારે એમાંથી એક કાળ પુરુષ પ્રગટ થયો અને પછી બ્રાહ્મણો દ્વારા મંત્ર ઉચ્ચારણ દ્વારા વેદના ઉપરના પવિત્ર ભાગોનું હસ્તનું મંથન કરવામાં આવ્યું અને એ મંથન દ્વારા પૃથુ મહારાજ પ્રગટ થયા। આગળ કામ પ્રકરણમાં પૃથુજીનું ચરિત્ર આવે છે। બહુ સુંદર આ ચરિત્ર। આ પૃથુ મહારાજે પૃથ્વી ઉપર શાસન કર્યું। એમના રાજકાળમાં પ્રજા અન્ન વગરની થઈ ને પ્રજાને દુખી જોઈને પૃથ્વીનો શાસન કરવા માટે તૈયાર થયા। ધનુષ બાણ હાથમાં લીધું અને એ સમયમાં પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને આગળ આગળ ભાગીને આ પૃથ્વીરાજ પાછળ પાછળ જાય। પૃથ્વી માતાએ જોયું કે આ રાજાને પ્રજા માટેનો પ્રેમ પરોપકારની ભાવના છે। પૃથ્વીજી એમની શરણમાં આવ્યા અને કહ્યું કે મેં તો પ્રજા માટે ખૂબ અન્ન ઔષધિ આપ્યું હતું પણ એ પ્રજાએ અન્ન ઔષધિનો ગેરઉપયોગ કર્યો। જો આપને પ્રજા માટે અન્ન ઔષધિ જોતી હોય તો આપ એમ કરો, વત્સમ કલ્પય મે વિરહ, આપ મારા માટે, કારણ કે એ સમયમાં પૃથ્વી ગાયનું રૂપ ધારણ કર્યું હતું અને એ પૃથ્વી માતાએ કહ્યું કે આપ મારા માટે એક વાછરડાની કલ્પના કરો અને એ વાછરડાના પ્રેમમાં આવીને જેને જે વસ્તુ એ જોઈએ છે એ ઔષધિ અન્ન હું બધું આપી દઈશ। અને એની પહેલા આપ જે આ મારે પૃથ્વી છે એ પૃથ્વીને સમથલ કરો। પૃથ્વીજીના કહેવાથી પછી એ પૃથ્વી રાજાએ પૃથ્વીને પોતાના બાણથી ધનુષના આગળના નોકથી પૃથ્વીને સમથલ કરી નાના ખેતરોમાંથી મોટા ખેતરો બનાવ્યા કે પાણી બધી જગ્યાએ જઈ શકે। એટલે આ પૃથુ મહારાજે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં બહુ મોટું કામ કર્યું એમ કહી શકીએ। પૃથ્વીજી તો ગૌરૂપમાં હતા જ અને ત્યારે પછી પૃથુ મહારાજે સ્વયંભુ મનુને બછડાની કલ્પના કરી અને પોતાના હાથમાં સમસ્ત ધાન્યોનું દોહી લીધું। જેટલા પણ ઋષિ મુનિઓ હતા એમણે બૃહસ્પતિજીના રૂપમાં બછડાની કલ્પના કરી અને ઇન્દ્રિય રૂપી પાત્રમાં પૃથ્વી દેવીથી વેદ રૂપ પવિત્ર દૂધનું દોહન કર્યું। કપિલ દેવજીને બછડા બનાવીને આકાશ રૂપ પાત્રમાં સિદ્ધોએ અણિમ આદિ અષ્ટ સિદ્ધિઓ તથા આકાશગમન આદિ વિદ્યાઓનું દોહન કર્યું। સુખદેવજી કહેવા લાગ્યા કે આ પ્રકારે પૃથુ મહારાજના આધીન પૃથ્વી હતી એટલે એમના કુલમાં એમની જાતિમાં જે એમના શ્રેષ્ઠતા એની વાછડાની કલ્પના કરીને જે એ લોકોને જે જોઈતું હતું એ અન્ન ઔષધિ બધું દોહી લીધું। આગળ જઈને પૃથુ મહારાજે અશ્વમેઘ યજ્ઞનો સંકલ્પ લીધો। 99 યજ્ઞ પૂરા થયા। 100મો યજ્ઞ પ્રારંભ થવાનો હતો ત્યાં ઇન્દ્રએ વ્યવધાન નાખ્યું। ઇન્દ્રને મારવા માટે તૈયાર થયા અને પછી બ્રહ્માજીના કહેવાથી ઇન્દ્રને પણ ક્ષમા કરી એ યજ્ઞમાંથી જ યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા। કહ્યું, હમ તુમ્હારી ભક્તિ સે પ્રસન્ન હૈ, કહો ક્યા ચાહીએ। વરદાન માંગવાની વાત કરી ત્યારે પૃથુ મહારાજે કહ્યું, જો આપ મારા પર પ્રસન્ન હો ભગવાન તો મને 10,000 કાન આપો। એટલે આપની લીલા, આપની કથા તો અનંત છે, એટલું સામર્થ્ય આપો કે હું નિરંતર આપની લીલા કથાનું શ્રવણ હું કરતો રહું, એવું સામર્થ્ય મને આપો। આ રીતે કામ પ્રકરણમાં પૃથુ મહારાજનું ચરિત્ર કહ્યું। પછી સનત કુમાર દ્વારા પૃથુ મહારાજને જ્ઞાનનો ઉપદેશ મળ્યો
અને પૃથુ મહારાજ આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ એવા પૃથુજી એમની પત્ની અર્ચી સાથે વૈકુંઠ ધામમાં પધાર્યા. બોલીએ શ્રી પૃથુ મહારાજ કી જય. પૃથુના પશ્ચાત વિજિતાશ્વ રાજા બન્યા. વિજિતાશ્વને ત્યાં હવિરદાન અને હવિરદાનને ત્યાં પ્રાચીન બરહી રાજા થયા. બરહિષદ રાજા બીજું નામ. એ પ્રાચીન બરી રાજાના 10 પુત્ર પ્રચેતા કહેવાય. પ્રચેતાસ એક જેવા રૂપ એક જેવા ગુણ. પ્રાચીન બરી રાજાએ પોતાના પુત્રને આજ્ઞા કરી કે ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરો, પ્રજા પ્રગટ કરો. પ્રચેતાઓ વિચાર્યું કે ગૃહસ્થ આશ્રમમાં જઈએ એની પહેલા કઈ યોગ્યતા તો અમારી અંદર હોવી જોઈએ. આ બહુ જૂની આજના જીવવાની હોય એવો વિચાર એવું નથી કે લગ્ન કરતા પહેલા હું મારા પગ ઉપર ઉભો થઈ જાઉં. આજ વિચ જુઓ કે ગૃહસ્થ આશ્રમ મેં જાય ઉસકે પહેલે કુછ યોગ્યતા તો હમારી અંદર હોની ચાહીએ. અને પછી એ પ્રચેતાસ બધા તપ કરવા માટે વનમાં ગયા અને ત્યાં જ નારાયણ સરોવર પર ગયા. ત્યાં શિવજી પ્રગટ થયા અને શિવજીએ એ પ્રચેતાઓને રુદ્ર ગીત સંભળાવ્યું. પછી 10,000 વર્ષ સુધી એ પ્રચેતાઓએ તપ કર્યા. અહીંયા પ્રાચીન બરી રાજા યજ્ઞ કરતા અને એ યજ્ઞમાં પશુઓની બલિ દેતા. નારદજી ત્યાં આવ્યા અને કહ્યું કે આ સકામ કર્મ તમે બંધ કરો અને તમે જે યજ્ઞમાં પ્રાણીઓને મારો છો આજો આ બધા પ્રાણીઓ આકાશમાં તમારી પ્રતીક્ષા કરી રહ્યા છે, તમને જોઈ રહ્યા છે. આ હિંસા હિંસક પ્રવૃત્તિઓ બંધ કરો. અને પ્રાચીન બરહી રાજાને મુક્તિ મળે એના માટે પછી નારદજીએ પ્રાચીન બરહી રાજાને પુરંજન આખ્યાન સંભળાવ્યું. મોક્ષ પ્રકરણમાં પુરંજન આખ્યાન આવે છે અને બહુ સુંદર કથા રૂપક છે આખું. આ સમજવા જેવી. નારદજીએ કહ્યું કે પૂર્વકાલમાં એક પુરંજન નામનો યશસ્વી રાજા હતો. એના મિત્રનું નામ અવિજ્ઞાત. બંને સારા મિત્ર. એક દિવસની વાત, બંને જણા મિત્રો ફરવા ગયા અને આ પુરંજનને ફરવું ખાવું પીવું બહુ ગમે. બંને જણા ફરવા ગયા. ફરતા ફરતા દૂર નીકળી ગયા. એક નવ દ્વાર વાળી નગરી જોઈ. મોટી નગરી અને નવ દ્વાર. નગરીની અંદર બંને જણાએ પ્રવેશ કર્યો. નગરીમાં ફરતા 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 બહાર આવ્યા. જોયું તો એક મોટો બગીચો અને એ બગીચામાં જયારે ફરતા હતા ત્યાં એક સુંદર સ્ત્રીને જોઈ. એ સ્ત્રી સાથે 10 પુરુષ એની સેનામાં એની સેવામાં હતા અને 5 ફણ વાળો સાપ એનો દ્વારપાલ હતો. પુરંજને ઓલી સ્ત્રીને પૂછ્યું, અરે દેવી તમે કોણ છો, ક્યાંથી આવ્યા? સ્ત્રી કહે છે, હું કોણ છું ક્યાંથી આવી એ તો મને ખબર નથી, પણ તમે કહો તો હું તમારી સેવા કરું, તમારી સાથે રહેવા માટે તૈયાર છું. બહુ સુંદર રૂપાળી. અને પછી એ પુરંજન એ સ્ત્રી સાથે એ નવ દ્વાર વાળી નગરીમાં રહેવા લાગ્યો. એની સાથે ભોગ વિલાસ ભોગવવા લાગ્યો. 100 વર્ષ નીકળી ગયા. પોતાના મિત્રને પણ ભૂલી ગયો એ ભોગ વિલાસ. 100 વર્ષ નીકળ્યા. આગળ જઈને એની વૃદ્ધાવસ્થા આવી અને વૃદ્ધાવસ્થા જ્યારે આવી ત્યારે ચંડવેક નામના ગંધર્વ એ ભોગ વિલાસ વાળી ભોગ વિલાસથી ભરેલી જે નગરી હતી એને લૂંટવા માટે એના સૈનિકોએ પ્રહાર કર્યો. હવે ઓલાએ તો એટલા ભોગ વિલાસ ભોગ્યા, શરીર એનું શિથિલ થઈ ગયું, એની સાથે યુદ્ધ ન કરી શક્યા. અને પછી આગળ જઈને યમદૂતો એને પુરંજનને યમરાજ પાસે લઈ ગયા. સ્ત્રીમાં બહુ આસક્તિ હતી જેના લીધે બીજા જન્મમાં સ્ત્રી થયો અને વિદર્ભ રાજા સાથે એના લગ્ન થયા. એના પતિનો દેહાંત થયો. જ્યાં ચિતા જળતી હતી ત્યાં જ આજે પુરંજન જે બીજા જન્મમાં સ્ત્રી હતી એ એના પતિ સાથે બળવા માટે તૈયાર થઈ ગઈ. રડી રડીને આગળ જઈ જ રહી હતી ત્યાં જ ઓલો અવિજ્ઞાત આવ્યો. હે મિત્ર, આ તું ક્યાં જાય છે, શું કરે છે? તું ના કોઈ સ્ત્રી છે ના કોઈની પત્ની છે, તું ભૂલી ગયો, તું મારો મિત્ર હતો. એને એના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું. દેખી બડા સુંદર રૂપક હે પુરંજન. યાની કોણ? પ્રિયસ્વેતી મિયસ્વેતી, જે મન મોજી જે મનનું ધાર્યું કરે એને પુરંજન એટલે આ જીવ. અવિજ્ઞાત એટલે ઈશ્વર જે આપણો મિત્ર છે. પણ આ પુરંજન જ્યારે આ પૃથ્વી ઉપર આવે છે એટલે આ જીવ એ જે પુરંજન નામનો જીવ ત્યાં આવ્યો. ભોગ વિલાસ વાળી નગરી નવ દ્વાર વાળી એટલે કઈ? આ શરીર. આ પુરંજન નામનો જીવ
આ નવ દ્વારવાળી નગરીમાં પ્રવેશ કર્યો, જે ભોગ વિલાસથી ભરેલી છે. અને એ સ્ત્રી કોણ છે? કે બુદ્ધિમાં રહેલી એ અવિદ્યા એ સ્ત્રી છે. અને જ્યાર સુધી બુદ્ધિમાં રહેલી અવિદ્યા અવિદ્યા જ્યાર સુધી અજ્ઞાન બુદ્ધિમાં રહેશે, ત્યાર સુધી આજે 10 ઇન્દ્રિયો, 10 સૈનિક હતા, 10 એની રક્ષા કરતા. એ આ 10 ઇન્દ્રિય બુદ્ધિમાં અવિદ્યા હોય તો પછી આ ઇન્દ્રિયો એ અવિદ્યા રૂપી બુદ્ધિનું જ પાલન કરે, વિષયોને જ ખેંચે. વિષય કયા? 5 શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એટલે 5 પણ વાળો નાગ. કથા સમજાય છે? પુરંજન એટલે જીવ, નવ દ્વારવાળી નગરી એટલે આ શરીર જે ભોગ વિલાસથી ભરેલી છે, 10 ઇન્દ્રિય 10 સૈનિક, સ્ત્રી એટલે આ બુદ્ધિ જેમાં અવિદ્યા છે, જે કેવળ વિષય વાસના ભોગે છે. અને વિષય વાસના ભોગતા ભોગતા શરીર ખતમ થાય ત્યારે ચંડવેગ નામના ગંધર્વ આક્રમણ કરે, અને પછી આક્રમણ શરૂ થઈ જાય. અને એ આક્રમણ કરે ત્યારે શું થાય? સૌથી પહેલા આપણા વાળ ખેંચે. અને વાળ ખેંચે એટલે શું થયું? કાળામાંથી ધોળા, એટલે કાળામાંથી ધોળા વાળ થઈ ગયા. સમજો, આક્રમણ થઈ ગયું આ નગરી ઉપર. આપણે બધા બહુ સમજદાર. પછી શું કરીએ બોલો? ડાઈ કરીએ, કલર કરીએ, સરસ મજાના નવા વાળ આવી ગયા. પાછા ઓલા લોકો આક્રમણ કરે, જોશ જોશ થી મુક્કાઓ મારે મોઢા ઉપર, ને આ બધા દાંત ખરી જાય. દાંત પડવા લાગે ને સમજી જાવ આક્રમણ શરૂ થઈ ગયું. આપણે સરસ મજાનું ચોકઠું બેસાડી દઈએ તોય ન માને, ને પછી જોશ જોશ થી ચૂંટિયા ભરે એવા જોશ જોશ આમ. પછી આજે આપણે શરીર આજે હોય ને ચમડી બધું ઢીલું પડી જાય, સમજી જાવ આક્રમણ શરૂ થઈ ગયું છે. ને અવિજ્ઞાત એટલે ઈશ્વર એ અથવા એ ગુરુ જેને આ વિષય વાસનામાં આપણે ભૂલી જઈએ છીએ. પુરંજન આખ્યાન પ્રાચીન બરહીને સંભળાવ, અને એ પુરંજન આખ્યાન સાંભળીને એને એ યજ્ઞ કરવાનું બંધ કરી દીધું, કે આ સકામ કર્મ બંધ કરો. મોક્ષ પ્રકરણમાં પુરંજન આખ્યાન આવ્યું, એની સાથે જ અહીંયા ચતુર્થ સ્કંદને આપણે વિરામ આપીએ, અને સમયની મર્યાદાને પણ ધ્યાનમાં રાખીને કથાને પણ આજે આપણે અહીંયા જ વિશ્રામ કરીએ. કાલે ચોથો દિવસ ને નંદ મહોત્સવ ગોકુલ સુધી પહોંચવાનો છે, ખૂબ ખૂબ આનંદ કરવાનો છે. એકલા એકલા નહીં આવી જતા, બધાને લઈને આવજો. નંદ મહોત્સવનો આનંદ લઈશું. આજની કથાને આપણે વિરામ આપીએ, એની પહેલા 2 મિનિટ ભગવત સંકીર્તનનો આશ્રય કરીએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજ, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજ, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. આ ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજ, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગિરધારી ગાઈએ રે ભજો, નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ, સભી જને ધૂનતા ગાન કરે, નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ રે. નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ રે. નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ રે.
राधे गोपाल कृष्ण गाइए रे, मुरली मनोहर गाइए रे माई, गोपी के नाथ कृष्ण गाइए रे, मुरली मनोहर गाइए रे माई, गोपी के नाथ कृष्ण। पितृ ने तारो पाप ने बाड़ो
भागवत करो भागवत राधा कृष्ण से श्रीमद् भागवत सो सुखकारी श्रीमद् भागवत करो निस दिन से श्रीमद् भागवत करो राधा कृष्ण सेवा मंगल मूर्ति हृदय विराजो मंगल मूर्ति हृदय विराजो पूर्ण सुखडाले श्रीमद् भागवत करो राधा कृष्ण सेवा श्रीमद् भागवत करो परम कृपाल श्री वल्लभ नंदन करत कृपानिज हस्त प्रमात जे जन शरण आयनु सजहि ग्रहि सुपत श्री गोवर्धन नाथ परम उदार चतुर सिंहानि राखत भवधारावय जात भजो कृष्णदास काज सब सजहि भजो कृष्णदास काज सब सजहि जो जाने श्री विठल नाथ परम कृपाल श्री वल्लभ नंदन करत कृपानि करत कृपानिज करत कृपानिज हस्त प्रमाण